कलम ने मळ्यो अवाज नोबत हवे YouTube पर सब्सक्राइब करो अने मेळवो डेली अपडेट्स। हेलो नमस्कार, नोबत YouTube ना आंगणे फरी एक वखत आप સૌનું સ્વાગત છે। આજે અલ્પ સંવાદ નામની આ શ્રેણી કે જેમાં આપ સૌ જાણો છો કે આપણે સમાજના વિવિધ વિષય સાથે જોડાયેલા અલગ અલગ વ્યક્તિત્વોની સાથે એક નાનો સંવાદ કરીએ છીએ, અ સ્મોલ ટોક। સાહિત્યકારો હોય કે પછી કોઈ સમાજમાં પ્રદાન આપનાર અન્ય લોકો હોય, પણ આજે આપણી વચ્ચે એક એવી પ્રતિભા છે જેની સાથે વાતો કરવી તમને આખો દિવસ નાખી રાત ગમે અને ખરેખર મજા આવે। ખૂબ જ મોટું નામ સંગીતની દુનિયાનું, સ્વરકાર, ગાયક, બીજું કોઈ નહીં મુંબઈના, ખાસ આપણા સૌ ગુજરાતીઓના હૃદયમાં જે વસે છે એવા ગુજરાતી ગાયક અને સ્વરકાર ઉદય મજુમદાર આપણી વચ્ચે છે। સર વેલકમ સર। ઉદયભાઈ, આજે અલ્પ સંવાદમાં આપ આવ્યા છો। મારે જસ્ટ તમને એટલું જ પૂછવાનું કે તમે હંમેશા આમ લાઇટ હળવા રહો છો, તો એ સંગીતની અસર છે કે બીજું કંઈ? કદાચ સંગીતની આડઅસરમાં હોઈ શકે છે, પણ મારું એમ જ છે કે હંમેશા પોતે પ્રોબ્લેમ ક્રિએટ કરે ને કોઈ બધી રીતે તંગ વાતાવરણમાં રહેવું, એ તો વિશ્વ આપણને આપી જ રહ્યું છે, પોતે શું કામ ક્રિએટ કરવું? એટલે આપણે એને કાઉન્ટર કરવા માટે હંમેશા આપણે પોતે જેટલા હળવા એટલું વિશ્વ આપણે માટે હળવું। વાહ! અને યુ નો એવરી, મેં ઘણી સિચ્યુએશન્સમાં તમને અત્યારે જોયા અને તમારી સાથે જેટલી વાર વાત કરી, યુ ટેક એવરીથિંગ એટ ઇઝ। તો આપણે શરૂ કરીએ ઉદયભાઈ, થોડી આપના વિશે વાત અમારા નોબતના દર્શકોને ખબર પડે એટલે, અને સંગીત પ્રેમીઓમાં હવે તો આ બધું ન આપણે અપલોડેડ હોય છે તો બધે જ જતું હોય છે, તો એવરીવન વુડ લાઈક ટુ નો કે ઉદયભાઈ, જેને અમે આટલી બધા ગુજરાતી ગીતોમાં અને કાર્યક્રમોમાં માણીએ છીએ, રેકોર્ડિંગ્સ તમારા અમે સાંભળીએ છીએ, તો સંગીત સાથેનો તમારો નાતો આમ તો ખબર છે કે બાળપણથી જ છે, ઇટ ઇઝ ઇન યોર બ્લડ, હા, સૂર તમારા લોહીમાં વહે છે, તો પણ તમને ક્યારે એમ અહેસાસ થયો? ઘરમાં તો વાતાવરણ હશે જ કે તમે સંગીત તરફ જશો? સંગીત તરફ જવાનું એવું થયું કે હું પહેલેથી કદાચ ગાતો હતો, નેચરલ ટેલેન્ટ જે હતી, પછી એક તબક્કે મને થયું કે નહીં હવે આ, એટલે તે વખતે હું શાળામાં હતો, સ્કૂલમાં, ને ધેન આઈ ડિસાઇડેડ, એ વખતે મેં નક્કી કર્યું કે હું સંગીતને પ્રોફેશન એટલે કે મારો વ્યવસાય તરીકે લઈશ, એ બાકી બધું હોબી, એટલે હું બીજી હોબી વિશે આપણે પછી વાત કરીએ, પણ સંગીતમાં એ તે વખતે મારા પિતાશ્રી નીનુ મજુમદાર, એમણે એમના ખાસ મિત્ર હતા માસ્ટર નવરંગ કરીને, માસ્ટર નવરંગ નાગપુરકર, એ બહુ જ મોટા સંગીતના વિદ્વાન, એમને કહ્યું રિક્વેસ્ટ કે તમે મારા પુત્રને શીખવશો? તો એમણે બહુ ખેલદિલીથી હા પાડી, અને હું ઘણો જ નસીબદાર કે આવા ગુણી જે શિક્ષક ક્લાસિકલની મને તાલીમ મળી, કારણ કે જો હું તમને ગણાવું તો એમના બીજા સ્ટુડન્ટ્સમાં એમની પાસે અભ્યાસ કરેલા પંડિત જીતેન્દ્ર અભિષેકી, આશા ભોસલે અને પંકજ ઉદાસ, મનોહર ઉદાસ, આ બધા લોકોએ પણ એમની પાસે તાલીમ મેળવી છે, પુરુષોત્તમભાઈ પણ થોડો વખત, તો મને પણ જિંદગીમાં આમ તો ગમે એટલું લાંબુ આપણે કામ કરીએ ને, પણ તમે જિંદગી જુઓ કે આ યુગને ગણો તો ઓછું જ હોય, ઓછું જ હોય। ક્યાં વાત, લવલી। ઘરમાં મધર અને ફાધર, કૌમુદીની બેન અને નીનુભાઈ બંને સંગીત સાથે જોડાયેલા, તો તમે પહેલા કોઈ બીજો શોખ રાખ્યો અને પછી સંગીત તરફ આપ્યા, એવું બન્યું છે કે ઘણીવાર રિબેલ થાય, ઘરમાં જે સતત થતું હોય ને એના પ્રત્યે આપણે આમ રિવોલ્ટ આવે, એવું થાય છે? પેલું અણગમો કે ના, કારણ કે એકચ્યુઅલી જેમ તમે વાત કરી કે બ્લડમાં સંગીત હતું, તો નીકળે કેવી રીતે પહેલી વાત, એટલે કંઠેથી નીકળે કે મનથી નીકળે, બાકી આમ તમે કઢાવી ના શકો, પેથ લેબમાં તમને રિપોર્ટમાં સંગીત ના આપે લોકો, એટલે એ હોય એટલે રહેવું। અને પણ તમારી વાત એ પણ સાચી છે કે જે ઘરમાં વ્યવસાયો ઘણી વાર એના પ્રત્યે અણગમો થાય, આપણે જોઈએ કે ખેડૂતનો દીકરો આજે આઈટીમાં જઈ રહ્યો છે, પણ આપણે સમજતા નથી કે આઈટી આમાં વિકાસ નથી પામી રહ્યું, પણ આખી જે ખેતીની વાત છે, ખેતીની પ્રક્રિયા, એનો નાશ થઈ રહ્યો છે, રાઈટ? કારણ કે ખેડૂતનો છોકરો આમાં જતો રહે આઈટીમાં, તો આપણે શું? હા, એના કરતા તમે આ વારસો આગળ વધારીને આમ તો ગુજરાતી સંગીતનું ખૂબ જ ખૂબ જ ખૂબ જ ભલું કર્યું છે। તમે એક એવું સ્થાનક છો ગુજરાતી સંગીતનું કે જ્યાં એ બધું જ અમને, આગલો વારસો અને અત્યારની પેઢી બધું જ એક સાથે અમને મળી રહે છે। તમે ઉદયભાઈ ગુજરાતી સંગીત સાથે તો જોડાયેલા છો જ, પણ તમે અન્ય કામ બહાર પણ કર્યું છે, હિન્દી, મરાઠી અને મોટા મોટા લોકો સાથે, એની થોડી વાત કરો અમને. એટલે એમાં મને સૌથી પહેલાં જ્યારે આઈ થિંક હું કોલેજમાં હતો અને આ એક mid-80s એક સિરિયલ બનવા જતી હતી ત્યારે મને એમાં બોલાવવામાં આવ્યો અને એકદમ આમ સામે રમેશ સિપ્પીની સામે ઊભો રહી ગયો એટલે ઓ મેં કીધું શોલે. પછી એમને તો પૂછાય નહીં કેટલા આદમી છે, હું તો પહેલો જ હતો કદાચ. એટલે પછી એ સિરિયલ બુનિયાદ કરીને સિરિયલ તે વખતે બનાવતા હતા, લેન્ડમાર્ક સિરિયલ. તે વખતે સિરિયલની શરૂઆત હતી, દૂરદર્શનમાં જ આવતું, પણ એ જે બધી શરૂઆતની સિરિયલો હતી એમાં મને સંગીત કરવાનો અવસર મળ્યો. તે નહીં ટાઇટલ સોંગ પણ અનુપ જલોટાજીએ જે ગાયું એ ધૂન મારી હતી અને એમની પાસે ગવડાવેલું અને આખું એનું બેકગ્રાઉન્ડ ને. અને આમાં સંક્ષિપ્તમાં પણ લાંબી વાત ટૂંકાવીને કહી દઉં કે મને એટલો સારો અવસર મળ્યો કે એ જ્યારે એનું મેકિંગ હતું ને એ તને કહું કે તે વખતે 35mm પોસ્ટ પ્રોડક્શન, 16mm શૂટિંગ, જે આ ફિલ્મ મેકિંગનો છે. કારણ કે તે વખતે વિડીયો એટલું વિકસિત નહોતું અને પછી બધું જેમ જેમ વિડીયો આવતું ગયું એમ 26 એપિસોડ પછી પાછું વિડીયો પર ગયા. તે વખતે લો બેન્ડ હતું, પછી હાઈ બેન્ડ આવ્યું હતું, હાઈ બેન્ડ પછી બીટા પર. એટલે આ આખો જે યુગ છે, આખો સમયકાળ એ એક મારા વર્ષમાં કોમ્પ્રેસ થઈને મને એન્ડ ઇટ વોઝ આઈ થિંક વન ઓફ ધ ગ્રેટેસ્ટ યુનિવર્સિટી that I attended. It's wonderful. અમે હંમેશા એમ કહેતા કે અમે એવી જનરેશન છીએ જેને રેડિયો ટ્રાન્ઝિસ્ટર જોયા છે અને હવે અમે હાથમાં સ્માર્ટફોન લઈને ફરીએ છીએ. એક્રોસ અમે ડીવીડીથી લઈ કેસેટ પ્લેયરથી લઈને બધું જોયું છે, પણ સમથિંગ લાઈક ધીસ ઇન ટર્મ્સ ઓફ સિનેમેટોગ્રાફી ઓર ક્રિએશન ઓફ સમ જેને કહેવાય ને કે ટેલિવિઝન કે મીડિયા માટે બનતું હોય ને એમાં તમે આ આખી જર્ની એક જોઈ, ઇટ વોઝ વન્ડરફુલ. બીજા એક વાત મારે તને કહેવી હતી કે જે આપણે સંગીત, સુગમ સંગીતની વાત, કે જેમ કે આપણે કાર્યક્રમમાં ગાઈએ, આપણે હમણાં જ અનુભવ્યું કે એ ગીત ગાવાનું, ગીતને કમ્પોઝ કરવાનું એ એક આખું અલગ વાત છે. અને તમે જ્યારે જેમ કે સિરિયલમાં મેં કર્યું, બેકગ્રાઉન્ડ કરો તમે કે ઇવન એના માટે બીજા બધા જે ધ્વનિનું તમે, તો એ બહુ જ જુદી વાત છે. એટલે તમે એક ગીતને જ્યારે એડ્રેસ કરો છો અને એક સીન વિઝ્યુઅલને એડ્રેસ કરો છો, ગીત તમે જ્યારે કરો છો ત્યારે એમાં વગર વિઝ્યુઅલે તમારે વિઝ્યુઅલ ક્રિએટ કરવાનું હોય છે. અને જ્યારે તમે વિઝ્યુઅલ ટ્રીટ કરો છો ત્યારે એમાં જે કોઈ પણ વિઝ્યુઅલ વિરલ નક્કી કર કે એ હંમેશા 2D છે, ગમે એટલું એડવાન્સ થાય 2D છે. 3 ડાયમેન્શન બનાવવાનો પ્રયત્ન થયા પણ ચશ્મા અને આ તેને એટલી બધી એમાં કડાકૂટ છે એટલે મુશ્કેલ થઈ જાય છે. 2 કેમેરા લઈને શૂટ કરવાનું બહુ જ મોંઘું બી પડે. તો આજ સુધી મારું માનવું છે કે જે 2D વિઝ્યુઅલ મીડિયમ છે, થિયેટર બાકાત છે, થિયેટર 3D છે સાહેબ, પણ આ ટેલિવિઝન છે, સિનેમા છે, એ બધામાં એમાંનું થર્ડ ડિમેન્શન એ ધ્વનિ અને સંગીત છે. યસ, ત્યારે જ લોકો આજે થિયેટરમાં પાછા ગયા છે કે આ 5.1 સરાઉન્ડ સાઉન્ડ, એમ્બિયન્ટ સાઉન્ડ, આ તે આ એક તમને અનુભવમાંથી અનુભૂતિ તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અને મ્યુઝિક પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. સાઉન્ડ, હા સાઉન્ડ. મેં ક્યાંક સાંભળ્યું હતું, સંજીવ કુમાર સેડ ફોર થિયેટર વન્સ ધેટ ઇન થિયેટર 3 થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ, ફર્સ્ટ ઇઝ સાઉન્ડ, સેકન્ડ ઇઝ સાઉન્ડ, થર્ડ ઇઝ સાઉન્ડ. અને આજે તમે પણ એ જ વાતને બહુ જુદી રીતે અમારી સામે મૂકી. બીજા તમે આરડી બર્મન સાથે કામ કર્યું છે. હા, એ મને એમની સાથે ગાવાનો અવસર મળેલો, એમની જોડે પહેલી મુલાકાત થયેલી અને પછી એમને ગમ્યું. એટલે બાકી એ બહુ જ સ્ટ્રિક્ટ હતા એટલે એમ છોડો જાને દો એમ કરીને, હા અચ્છા એમ બતાઉંગા બાદ મેં, નહીં. પણ એ મને એમાં ગાવાનો અવસર મળી ગયો. એક ઝલઝલા કરીને ચિત્ર હતું, ચલચિત્ર, એમાં મને એક્લામિક સોંગ હતું તો મેં હરિહરન મોહમ્મદ અઝીઝ જે અત્યારે તો દિવંગત છે બિચારો, અને અમે લોકોએ 3 જણે એ સાથે ગાયું. તો એમાં બધા હીરો હતા, ધર્મેન્દ્ર અને આ બધા તે વખતનો. અગેન દેટ વોઝ ઇન જસ્ટ પોસ્ટ કોલેજ. પણ એક આરડી બર્મન સાથે તમે કામ કર્યું ને, પછી એટલી બધી મિત્રતા સારી થઈ ગઈ અને અનફોર્ચ્યુનેટલી મિત્રતા મારી વધી પણ એમનું કામ ઘટી ગયું હતું. મારી મિત્રતાને લીધે નહીં પણ સ્વતંત્ર જે હોય તે એ વખતે યુગ એવા ટ્રાન્ઝિશન. આરડી વોઝ પાસિંગ થ્રુ ધેટ ફેઝ. એક આવો ફેઝ હતો કે જ્યારે નો બધા એમ કહેવા માંડ્યા હતા કે હી હેડ લોસ્ટ હિઝ ગોલ્ડન ટચ એન્ડ અલ્ટિમેટલી when he proved himself he was not there. 1942. Yeah, at that time he was not there. પણ એમાં એવું છે હંમેશા કે અભિગમ સમાજનો વિશ્વનો તમારા પ્રત્યે બદલાય છે. पंचमदा क्यारे बदलाया नहोता. क्या बात है. वाह. एंड देयर वर पीपल हु बिलीव्ड इन हिम. हां तो विधु विनोद चोपड़ा वाज देयर ऑलवेज के सर होगा आपसे. मैं જોયું છે કે ઇન્ટરવ્યુ માં જ આવાજ કોઈ સંવાદમાં આઈ શક્તિ સામંત ઓલસો સાઇન્ડ હિમ અને એ વખતે એમણે પાર્ટી કરી એ છેલ્લી હતી. ઓહો રાઈટ. તમે એક એરા કહેવાય આરડી બર્મન ઇઝ વન એરા. આખો એક એરા છે ઇન ધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. બર્મન જેમાં સચિનદા એમનો ફાધર અને આરડી બર્મન હિમસેલ્ફ એક યુગ કહેવાય એની સાથે કામ કર્યું. એવી જ રીતે એક બીજો યુગ કોઈ પણ હિન્દી સિનેમામાં આપણે કહીએ કે બર્મન પછીનો કોઈ યુગ હોય ને તો ધેટ ઇઝ A.R. રહેમાન યુગ. તો તમે રહેમાન સાથે ગુરુ ફિલ્મમાં શું કર્યું? એ ગુરુ ફિલ્મનો તો વિષય લગભગ બધા જાણે જ છે એટલે એમાં જે એમને ગુજરાતીપણું કે એ સંગીતમાં હવે ફોક તો ઘણા બધા અવેલેબલ છે એમની પાસે એ સાંભળેલા બી હતા પણ એમને કંઈક એવું શોધવું હતું કે ગુજરાતીમાં એવું શું મળે એટલે એમાં અમે લોકો ઇન્ટરેક્ટ કર્યું ને આ એક જે પંક્તિ હતી એમાં નરસિંહ મહેતાની વાહ વાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટવક્યા મોર એટલું એપ્ટ લાગ્યું એમને. પછી એ ગાયનને એમણે મર્જ કરીને એની બે ત્રણ પંક્તિ એમાં એમણે રાખેલી. ઇવન એક તો એમાં ફ્યુઝન ટાઈપનું સોંગ છે ને પેલું માયા માયા. હા હા એમાં પણ ગુજરાતી છે જ એ બે ભેગા છે. સો યુ એસિસ્ટેડ હિમ ઓર એસોસિએટની જેમ? નો આઈ કોલેબોરેટેડ એટલે ફીડ આપ્યું અમને કે આ રીતે આમ છે એટલે અમે ત્યાં જઈને પછી રેકોર્ડ કર્યું કે બધું શું શું છે. સો આમ જાણીએ છીએ પણ તે વખતે એ પ્રસંગ થયો રહેવો. देवियों और सज्जनों, ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स जामनगर की ओर से मेरा नमस्कार. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है और हम आपके बच्चों की हौसला अफजाई के लिए हाजिर है. यहाँ है अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है. 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असोंदरिया मंथन ने गुजरात में टॉप किया है और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है. ब्रिलियंट अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे. डेमो क्लास 25 मार्च 2019 से शुरू. एक वीक डेमो तो बनता है यारो. चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट. हमारी एक नई ब्रांच शुरू हो रही है प्रगति पार्क पार्ट 2 कृष्णनगर मेन रोड. फोन लगाया जाए ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स लिम्डा लेन जामनगर. ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स. સો ઉદય ભાઈ જે મારી સામે બેઠા છે જેને બર્મન સાથે કામ કર્યું છે આરડી બર્મન માય ફેવરેટ, A.R. રહેમાન માય ફેવરેટ અને આઈ એમ શ્યોર ઘણા બધાના આ બંને ફેવરેટ છે. એની સાથે હું વાત કરી રહ્યો છું ત્યારે યુ હેવ સીન ધ ટ્રાન્ઝિશન ઓલસો એઝ યુ હેવ સીડ. તો મારો સવાલ હવે પિન પોઈન્ટ ગુજરાતી સંગીત તરફ છે કારણ કે તમે ગુજરાતી સંગીતના બહુ બધા કાર્યક્રમો કરો છો અનેક દેશ વિદેશમાં અને બધે જ જ્યાં જ્યાં ગુજરાતી ઓડિયન્સ છે જ્યાં તમે એક આદરપૂર્વક સન્માનથી તમને બોલાવવામાં આવે છે. તો તમે જે આ ટ્રાન્ઝિશન જોયું તો ટેલ મી ટુ થિંગ્સ. એક ગુજરાતી સંગીતમાં અત્યારે સેલિયન્ટ ફીચર સારું પાસું શું છે અને વોટ વી આર લેકિંગ આપણે કઈ દિશામાં જવું જોઈએ પણ નથી ગયા એકોર્ડિંગ ટુ યુ? ના બહુ યુટ્યુબનો સવાલ નથી પણ કાંઈ વાંધો નહીં. બહુ સારો સવાલ છે. ગુજરાતી સંગીતનું ઇવોલ્યુશન કે ઉત્ક્રાંતિ બહુ સરસ છે અને અત્યારે બધે જ જેમ ટેકનોલોજી એને બહુ આધાર આપે છે એ રીતે ટેકનોલોજીનો પણ પ્રયોગ ગુજરાતી સંગીતમાં હવે થઈ રહ્યો છે. બહુ જ આવકાર્ય છે કારણ કે હવે એ વર્લ્ડ મ્યુઝિક સાથે આપણે ઊભા રહી શકીએ એ ઘણી સારી વાત છે અને નવી નવી ટેલેન્ટ આવ્યા જ કરે છે. હંમેશા નવાનો આવકાર એ વિશ્વનો ક્રમ હોવો જોઈએ તો જ નિત્ય નૂતનતા જળવાઈ રહે અને જે નવું આવી રહ્યું છે એટલું સુંદર આવી રહ્યું છે અને એટલું બધું આવકાર્ય છે. હા એમાં છે કે ગુજરાતી સાહિત્ય જરા ચિંતા કરાવે છે કાવ્યમાં બધામાં. જોકે પ્રયત્નો જે થઈ રહ્યા છે જે બહાર આવી રહ્યા છે અને લોકોને ગમી રહ્યા છે સારા જ છે પણ આનો વ્યાપ વધવો જોઈએ મારું એટલું. આ તો પૂરક છે ને કે ગુજરાતી જે ગીતો પોપ્યુલર થયા એ પોએટ્રી પણ એમાં અદભુત હતી રાઈટ અને હજી પણ જે પોપ્યુલર નવા થયા એમાં પણ કાવ્ય તત્વ સરસ જ છે. So is it where we are lacking in terms of writing, poetry or જે ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા છે એ ગુજરાતી કમ્પોઝર્સ સાથે ઓછા સંકળાય છે કે અત્યારે સારું થઈ રહ્યું છે? વોટ અકોર્ડિંગ ટુ યુ? બહુ સરસ સવાલ. હું તને કહું આમાં કે શબ્દ બહુ સારા પ્રયોજાય છે, એનું સ્વરાંકન થઈ રહ્યું છે. હવે આ બધી જ પ્રક્રિયા રેકોર્ડિંગ, ગાયન, મ્યુઝિક, ઓર્કેસ્ટ્રેશન પછી કન્વે થવું જોઈએ. હંમેશા સંગીત, કોઈ પણ કમ્યુનિકેટિવ આર્ટ છે એમાં કહેન એટલે એ કન્વે થવું જોઈએ. એ કન્વેન્સ પ્રતિ થોડું વધારે કાર્ય જરૂરી છે કે લોકો સુધી પહોંચે. એટલે ક્યાં ક્યાં પહોંચે, હૃદય સોસરવું જાય ને એ વાત સિદ્ધ થાય. વાહ, સંગીત માટે તો એ પૂર્વ શરત છે, એ જ લાંબુ જીવે. અને હવે થોડો આ વાતને વિરામ આપીને અલ્પ સંવાદમાં અમે એવું ટ્રાય કરતા હોઈએ છીએ કે અમે જે અમારી સામે અમને મળે જે વ્યક્તિ, એના વ્યક્તિત્વનું પાસું જુદી રીતે પણ ખોલીએ. તો હવે હું તમને થોડા વન વર્ડ આપીશ અને એ શબ્દ બોલતા જ તમારા મનમાં જે પહેલો શબ્દ કે કોઈ વાક્ય આવે, રિએક્શન આવે, એ અમારે જાણવું છે. વુડ લાઈક ટુ નો સમ લાઈક ટુ એક્સપ્લોર ઉદય? ઇટ્સ અ ગુડ ગેમ, લેટ્સ ટ્રાય એન્ડ પ્લે. યા, લેટ્સ પ્લે. ઓકે, if I say God, we trust. Love, Sangeet. Hate, Kharab Sangeet. Enemy, none. Priya Bhojan, food. Postic. Place, Ajay, Jamnagar. Very diplomatic answer. What would I would like to be in the next birth? Take it first. Okay. ઉદયભાઈ, તમે નથી ખુલી રહ્યા છે પણ કઈ વાંધો નહીં, મજા આવી રહી છે. એટલે એક શબ્દમાં આટલું જ ખુલાય, બાકી બંડલ પોટલું મોટું નીકળે. But anyhow, it was fun talking to you, Uday. It was nice. Alp Samvaad છે. અમને તો આ અલ્પને વધારે લાંબુ કરવું ગમે, અલ્પા કરવું ગમે. બટ ઉદયભાઈની સેન્સ ઓફ હ્યુમર અને એનો લાઈફ પ્રત્યેનો અભિગમ એ હંમેશા કંઈક આપણને શીખવે. એમની સાથે રહીએ તો બહુ જ મજા આવે. એમનું કામ અને એમની ઉંમર જેટલી મોટી છે એટલા જ એ હળવા વ્યક્તિત્વના માલિક છે. કદાચ એ જ એના સંગીતમાં અને એના પરફોર્મન્સમાં મંચ ઉપરથી આવતું હોય છે ને એ જ કનેક્ટ થતું હોય છે ઉદયભાઈ. તો માય લાસ્ટ ક્વેશ્ચન, વોટ વિલ બી યોર મેસેજ ટુ ગુજરાતી ઓડિયન્સ and future artists of Gujarat? बस संगीत मानता रहो for the audience અને for the artist संगीत જાણતા રહો અને જાણ્યા જ કરો. વાહ, કીપ લર્નિંગ. પણ મારી સામે ઉદયભાઈ છે જે સ્વરકાર અને ગાયક છે અને ગુજરાતી સંગીતમાં તમારા ઘણા ગીતો લોકપ્રિય થયા છે, બીજા પણ ગાતા હોય છે. તો તમારું કોઈ ફેવરેટ સોંગ થોડું ગણગણીને અમને, અમારા પ્રેક્ષકોને, જે તમારું સ્વરાંકન હોય ગુજરાતી ભાષાનું? મારું એક પ્રિય છે કે હે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. ક્યા વાત હે. રમેશ પારેખની આ ગઝલ અને એના બે શેર સાથે આ એપિસોડ અહીંયા આપણે પૂરો કરીએ અલ્પ સંવાદનો. ફરી મળતા રહીએ નોબતના આંગણે, યુટ્યુબ પર અલ્પ સંવાદમાં. થેન્ક યુ, ગુડ બાય.